नमस्कार दर्शक मित्रों, दिलोकसत्ता शो में आपनु स्वागत छे। नेताओना नाम साथे विवाद शब्द ए रीते जोड़ायेलो छे के जाणे सरनेम होय। केटलाय नेताओ अनेकवार विवादमां मुकाया होय तेवा समाचार अवारनवार सामे आवता ज होय छे। अने पाछुं एटलुं ज नहीं, आ नेताओने जाणे विवाद अने बबाल उभी करवानी टेव पड़ी गई होय तेम वारंवार चर्चामां आवता होय छे। त्यारे हाल चारे कोर आंध्रना भाजप नेताओनी ज चर्चाए जोर पकड्युं छे, कारण के आंध्रना भाजप नेता फरी एक वखत चर्चामां आव्या छे अने आ वखते डांसना मुद्दे तेओ चर्चामां आव्या छे। जो के હવે તમને થતું હશે કે ડાન્સ કરવાનું શું ખોટું છે, તેનાથી શું વિવાદ થાય છે, તો ચાલો તમને ખરેખરા મામલો શું છે તે જણાવી દઈએ। તો મીડિયા અહેવાલ અનુસાર નવા વર્ષના વિજયવાડા ખાતે પાર્ટી કાર્યાલય ખાતે ભાજપ નેતાએ ડાન્સ કર્યો હતો અને એટલું જ નહીં, તેમની સાથે મહિલા કાર્યકરે પણ ડાન્સ કર્યો હતો અને આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં ભાજપના નેતા અને મહિલા કાર્યકર તેલુગુ સુપરસ્ટાર એનટીઆર અને જયા માલિનીની ફિલ્મના ગીત ઉપર ડાન્સ કરતા નજરે પડે છે। પરંતુ આમાં થોડી અચરજ પ્રમાણે તેવી વાત એ છે કે જે મંચ પર થનગનાટ ચાલી રહ્યો હતો તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય કેટલાય નેતાઓની તસવીરનું પોસ્ટર લગાવેલું હતું અને ડાન્સ દરમિયાન સ્ટેજ પાસે હાજર અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ તાળી પાડીને ખુશખુશાલ થતા ઉત્સાહ વધારી રહ્યા હતા। જો કે હવે આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલો ભાજપના ટોચના નેતાઓ પાસે પહોંચી ગયો છે, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ જાણી શકાયું નથી કે આ ઉજવણી કરનારની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં કરવામાં આવી, કે પછી કરવામાં પણ આવશે કે નહીં કરવામાં આવે। તમને જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ થોડા દિવસો પહેલા જ આંધ્રના ભાજપના પ્રમુખ સોમુ વીરરાજુએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપને 1 કરોડ મત આપો અને તેમને માત્ર 70 રૂપિયામાં જ દારૂની બોટલ ઉપલબ્ધ કરાવશે, જો અમારી પાસે વધુ રેવન્યુ બચશે તો તમે 70 રૂપિયામાં દારૂની બોટલ ખરીદી શકશો। અને વીરરાજુ 2024ની ચૂંટણી બાબતે આ વાત કરી રહ્યા હતા, જેમાં ભાજપે YSR કોંગ્રેસ સામે તેમને મુખ્ય વિપક્ષ તરીકે મેદાનમાં ઉતાર્યા છે। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।